નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કે આપણે સમાજશાસ્ત્રમાં અંતિમ પ્રકરણ એટલે કે 10મું પ્રકરણ કે જેનું નામ છે સામાજિક સમસ્યાઓ એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર અત્યાર સુધી આપણે શું ભણી ગયા એની થોડી આપણે વાત કરીએ તો કે જેનામાં આપણે સામાજિક સમસ્યાની વ્યાખ્યાઓ અને એના લક્ષણો કે એના વિશે આપણે વિગતવાર વાત કરી ગયા છીએ. એ ઉપરાંત છેલ્લે જ્યારે આપણે મળ્યા હતા ત્યારે આપણે જે વાત કરી હતી કે ભારતમાં તો આમ તો ઘણી બધી અન્ય સામાજિક સમસ્યાઓ એ બધી જોવા મળે છે, પણ આપણને મુખ્ય ત્રણનો અભ્યાસ કરવાનો છે. એક અસમાન જાતિ વ્યવસ્થા, એઇડ્સ એક સામાજિક સમસ્યા, નશીલા વ્યસનના દ્રવ્યોની જે કોઈ પણ સમસ્યા છે તો એના વિશે આપણે વિગતવાર વાત કરવાની છે. એમાં પહેલી સમસ્યા કે જેની વાત છે અસમાન જાતિ પ્રમાણની સમસ્યા, કે એની અંદર જ્યારે ગયા વિડીયોમાં જે આપણે જે અભ્યાસ કર્યો હતો એનામાં કે અસમાન જાતિ પ્રમાણનો અર્થ એ બની ગયા અને ભારત અને ગુજરાતમાં જાતિ પ્રમાણ કેટલું જોવા મળે એના વિશે આપણે વાત કરી ગયા હતા, જેનામાં આપણે જોયું હતું કે જાતિ પ્રમાણ એટલે આપણને ખબર છે કે 1000 પુરુષ હોય સ્ત્રીઓની વધતી ઓછી જે કોઈ પણ સંખ્યા છે એને જાતિ પ્રમાણ કહેવાય, અને ભારતને ગુજરાતના સંદર્ભમાં અને ભારતના સંદર્ભમાં આપણે જોવા જઈએ તો પુરુષોની સરખામણીમાં એટલે કે 1000 પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા છે એ ઘણી બધી ઓછી જોવા મળે છે. પરિણામે આપણા દેશમાં કે અસમાન જાતિ પ્રમાણ છે એ એક ખૂબ ગંભીર પ્રકારની એક સમસ્યા જોવા મળે. તો હવે જે આપણે જે અભ્યાસ કરવાનો છે આની અંદર આ સમસ્યા કે એના કારણો એને કઈ રીતે દૂર કરી શકાય, એની સમાજ ઉપર વિપરીત અસરો એટલે કે અસમાન જાતિની જે સમસ્યા છે એના કારણો કયા કયા છે, એની સમાજ ઉપર કઈ અસર પડે છે, એને દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ, તો એ બધાનો આપણે હવે વિગતવાર અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ આપણે શું જોઈએ તો કે આ અસમાન જાતિ પ્રમાણના સમસ્યા છે એના કારણો, તો એવા જુદા જુદા 7 કારણો છે. તો જેની આપણે જોઈએ તો પિતૃસત્તા, કુટુંબ વ્યવસ્થા, લિંગભેદ, સ્ત્રી ગુણ હત્યા, સામાજિક પરંપરાઓ અને કુપ્રથાઓ, પરિવારની આર્થિક સ્થિતિ, સ્ત્રીઓના મૃત્યુ અને સ્થળાંતર, અને આ ઉપરાંત પણ ઘણી બધી બીજી અન્ય બાબતો પણ છે કે જે આ જાતિગત અસમાનતા એટલે કે સ્ત્રી અને પુરુષ વચ્ચેની જે અસમાનતા જોવા મળે છે સમાજમાં, પુરુષોની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા ઓછી જોવા મળે છે, તો એના કારણો મુખ્ય આ છે. તો હવે આપણે એક પછી એક ડિટેલમાં અભ્યાસ કરી. પહેલી બાબત આવે છે પિતૃસત્તા, કુટુંબ વ્યવસ્થા. હવે ભારતની વાત કરીએ ને તો લગભગ ભારતના મોટાભાગના સમાજમાં કઈ પિતૃસત્તા, કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે એટલે કે સત્તા અને તાબેદારીના સંબંધો ઉપર આ જે રચાયેલી હોય એમાં ખાસ કરીને કે આ પ્રકારની કુટુંબ વ્યવસ્થા હોય ને જ્યાં પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થા હોય ત્યાં તેને પુરુષોનો દરજ્જો સ્ત્રીઓ કરતાં શું છે ઊંચો હોય. પછી પરિવારનો જે વંશવેલો એટલે કે પરિવારમાં જે કંઈ પણ પુરુષ વડે છે એનો વંશવેલો કેને મળે છે તો કે મિલકતનો વારસદાર જે કંઈ પણ છે એ કોણ બને છે પુરુષ બને છે એટલે કે પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થા હોય જ્યારે ત્યાં અને પુરુષો પાસે વધારે સત્તા હોય. એ ઉપરાંત કે એની જે કોઈ પણ આપણે કહીએ કે નિર્ણય લેવાની જે સત્તા છે અથવા મિલકત કે જે વારસદાર છે એ કોણ બને છે પુરુષ બને છે. એટલે અને એવા કુટુંબમાં એટલે કે આ પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થામાં મોટાભાગના જે કંઈ પણ નિર્ણયોને જે લેવામાં આવતા હોય એના દ્વારા કે પુરુષો દ્વારા લેવામાં આવતા હોય છે. પરિણામે શું છે કે આવા પરિવારો સ્ત્રી કરતાં પુરુષોનો પ્રભાવ વધારે જોવા મળે છે એટલે કે પુરુષો બધું નક્કી કરે કે ઘરની અંદર શું કરવાનું, આર્થિક નિર્ણય, સામાજિક નિર્ણય, કાંઈ પણ નિર્ણય હોય તો એની સત્તા કોની પાસે હોય પુરુષો પાસે જ હોય. આવા પરિણામે કે પુરુષોની સત્તા વધારે હોય છે આવા કુટુંબમાં સ્ત્રીઓ. પરિણામ એટલું જ નહીં કે બાળકને જન્મ આપવું કે નહીં એ નિર્ણય પણ પત્ની નથી કરી શકતી, પુરુષ જ છે બરાબર કે એ નિર્ણય આપે.
આ પ્રકારની કુટુંબ વ્યવસ્થાના કારણે પણ શું છે કે જાતિગત અસમાનતા જોવા મળે છે. એટલે કે પિતૃસત્તા આ ભારતના મોટા ભાગના જે આપણે જોવા જઈએ તો તમે પણ જોઈ શકતા હશો કે આપણે અનુભવ કરી શકતા હશો કે ઘરની અંદર કે આપણા આસપાસના સમાજમાં કે સ્ત્રીઓ કરતા પુરુષોની સત્તા વધારે હોય છે. ઘરના કે અન્ય કોઈ પણ સામાજિક નિર્ણયો લેવામાં પુરુષોનું પ્રાધાન્ય વધારે હોય. પરિણામે પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થાના કારણે શું થાય કે સ્ત્રીઓના નિર્ણયને કે સ્ત્રીની આકાંક્ષાને કે ઈચ્છાનું ખાસ કાંઈ મહત્વ આપવામાં આવતું નથી. પછી બાળકનો જે જન્મ થવાની જે એની વાત છે તો એનામાં પણ નિર્ણય લેવાની સત્તા કોને હોય? પુરુષને જ હોય છે. તો આ પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થાના કારણે પણ શું છે કે જાતિગત અસમાનતા જોવા મળે છે. એટલે કે પુરુષોની સંખ્યા છે સ્ત્રીઓ કરતાં વધારે જોવા મળે છે. બીજું કારણ છે લિંગ ભેદ, બરાબર. હવે લિંગ ભેદ એટલે કે આપણે જાણીએ છીએ કે સમાજનો જે કોઈ પણ રથ છે સ્ત્રી અને પુરુષ કે એ બે પૈડા ઉપર આ જે રથ સમાજનો ચાલે છે. હવે સ્ત્રી અને પુરુષ વચ્ચે કે થોડી શારીરિક અસમાનતા છે એ જોવા મળે છે. એટલે કે આ જૈવિક જે પણ સ્ત્રી અને પુરુષ વચ્ચે જે તફાવત છે એ કેવો છે? જૈવિક છે, કુદરતી છે અને કુદરત દ્વારા જ આ તફાવત નિયત થયેલ છે. પણ સ્ત્રી પુરુષના કે જે જન્મદત્ત ભૂમિકા પણ અલગ અલગ હોય તમે જોઈ શકતા હશો, બરાબર. કે પુરુષોને તો એની ભૂમિકા એ પ્રમાણે આવનાર, માની લો કે કોઈ કે કુટુંબમાં છોકરો અને છોકરી બને છે એટલે કે સ્ત્રી અને પુરુષ બે બાળક છે, એક છોકરી છે અને એક છોકરો છે. તેમ છતાં તમે જોજો કે છોકરાની જે કંઈ પણ રમતગમતની રીતો એની ભૂમિકા ને એ બધી અલગ હશે, છોકરી એની જે કંઈ પણ રીતભાત ને એ બધી હશે અલગ અલગ છે. એટલે કે આપણા સમાજમાં કે સ્ત્રી અને પુરુષ વચ્ચેની જે ભૂમિકાઓ છે એ કેવી છે અલગ અલગ જોવા મળે છે. પણ હકીકતમાં જો આવો લિંગભેદ ન હોય ને સમાનતા હોવી જોઈએ પણ એવું જોવા મળતું નથી, બરાબર. કારણ કે એક વસ્તુ એ પણ છે કે સંશોધનો બતાવે છે કે સ્ત્રીઓ કે પુરુષ બંનેમાં ક્ષમતા એક સરખી રહેલી છે. તો બંનેને ગમે તે ફિલ્ડમાં જવાનું હોય તો એની સ્વતંત્રતા હોવી જોઈએ, કોઈ પણ જાતનો લિંગભેદ હોવો જોઈએ નહીં. જો ડૉક્ટર નીરા દેસાઈ એમ કહે છે કે લિંગભેદના કારણે શું છે કે સ્ત્રીઓ અને પુરુષોના કાર્યમાં ભેદભાવ કર્યું વર્તન જોવા મળે. એટલે કે કોઈ એક માની લો કે સંકુલ હોય એમાં સ્ત્રીઓ અને પુરુષો બંને કામ કરતા હોય તો સ્ત્રીઓ સાથેના વ્યવહાર અને પુરુષો સાથેના વ્યવહારમાં ઘણો બધો તફાવત જોવા મળે છે. એટલે કે હજી પણ કે સ્ત્રીઓ અને પુરુષો વચ્ચેનું જે કંઈ પણ જે લિંગભેદ ને એ બધાનું પ્રમાણ વધુ જોવા મળે છે. લિંગભેદ અંગે હજી પણ શું છે કે આપણા સમાજમાં એક સરખા ધોરણ નથી, બેવડા ધોરણ જોવા મળે છે. પુરુષોને જે સ્ત્રીઓ કરતાં વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે, સ્ત્રીઓ અને પુરુષો બંને એક સમાનને એક જ ઉદા ઉપર તેમ છતાં પણ એમની સાથે અલગ અલગ રીતે વ્યવહાર કરવામાં આવે છે. પછી જાણીતા વિદ્વાન છે શિયાળ કે એમને જે સંશોધનો બતાવે છે કે સ્ત્રી અને પુરુષ કે બંનેમાં જઈને શક્તિ સામર્થ્ય બરાબર અભિરુચિ તો એ બધેમાં શું છે કે કોઈ પણ જાતના તફાવતને સંબંધ નથી. એટલે કે સ્ત્રી પુરુષ બંને સમાન છે. તેમ છતાં આપણે સામાજિક પરંપરાઓ અન્ય રીતવારો કે જે કંઈ પણ જોઈએ તો એની અંદર શું છે કે સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે થોડો જે છે એ ભેદભાવ અને એમની જે ભૂમિકાઓ વચ્ચે તફાવત જોવા મળે છે. તો હા, લિંગ ભેદના કારણે પણ શું છે કે જાતિગત જે કંઈ પણ જે આ અસમાનતાને એ બધે તે સમસ્યા એ જોવા મળે. પછી ત્રીજું કારણ છે જે મહત્વનું વર્તમાન સમયની વાત કરીએ તો સ્ત્રી ભ્રૂણ હત્યા, બરાબર. કે અસમાન જાતિ પ્રમાણની સમસ્યાનું જે વર્તમાન સમયમાં આપણે વાત કરીએ ને તો મુખ્ય કારણ આ સ્ત્રી ભ્રૂણ હત્યા, બરાબર. કે ભારતીય સમાજની આગળ જ આપણે વાત કરી ગયા કે પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થાના કુટુંબ વધારે જોવા મળે છે. છોકરીઓ કરતાં છોકરાને કે સ્ત્રી કરતાં પુરુષને વધારે મહત્વ આપણા સમાજમાં આપવામાં આવે છે. ને હજી પણ એવા સમાજો છે કે આટલી વિજ્ઞાન ટેકનોલોજીમાં ને આટલી બધી આપણને પ્રગતિ કરી તેમ છતાં હજી એવા સમાજો કે લોકોને એવો વિચાર જોવા મળે છે કે જેનામાં દીકરા કરતાં દીકરીના, બરાબર, કે દીકરીનો જન્મ એટલો આપણદાયક ગણવામાં આવતો નથી. છોકરો જન્મે ઉજવણી કરવામાં આવે ને આમ બધું ને જે કાંઈ પણ આનંદદાયક એટલો દીકરી જન્મે
તો હજી પણ એવા સમાજો છે કે જેનામાં આનંદની કે લાગણી જોવા મળતી નથી. હવે એના અલગ અલગ કારણો હોય શકે, ધાર્મિક કારણો હોય કે સામાજિક કારણો હોય કે આપણી સમાજ વ્યવસ્થાના નીતિ નિયમો હોય કે જે કોઈ પણ કારણ હોય, સ્ત્રીઓ કરતા પુરુષો કે છોકરી કરતા છોકરાનું મહત્વ છે એ વધતું ગયું. એટલે કે પુત્રજન્મ મહત્વ વધતું ગયું, એટલે કે દરેક કુટુંબમાં પુત્ર જન્મની ઈચ્છાનું મહત્વ વધતું ગયું. પછી વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરીએ તો કે ભાઈ વિજ્ઞાન અને ટેકનોલોજીની શોધ કરતા સોનોગ્રાફી પદ્ધતિની શોધ થઈ કે જેના દ્વારા આવનારું બાળક છે એનું લિંગ જાણી શકાય. હકીકતમાં આ ટેકનોલોજીની શોધનો સારા પણ માનવ છે કે ભાઈ આવનારું બાળક છે એનામાં કોઈ પણ જાતની ખોટભા પણ હોય કે એનો વિકાસ જો બરાબર ન થતો હોય તો આ સોનોગ્રાફીની મદદથી જો એનો વિકાસ કે રૂંધાતો હોય તો વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરી શકાય, જેથી આવનારું બાળક છે એ સ્વસ્થ જન્મે, ગર્ભની અંદર માતાના ગર્ભમાં બાળકનો વિકાસ સારો થાય. એના માટે આ સોનોગ્રાફી ટેકનોલોજીનો ને એનો વિકાસ થયો તો એના ફાયદા ખૂબ જ સારા છે. એનાથી આપણે બાળ મૃત્યુદર ઓછો કરી શકીએ, બાળકની જે ગર્ભની અંદર કે જે એનો વિકાસની ક્ષમતા વધારી શકે, તો એના માટે એનો ઉપયોગ નહીં બધે થવાની જગ્યાએ કે માણસોએ શું કર્યું એનો દુરુપયોગ કર્યો. એટલે કે સોનોગ્રાફીની મદદથી આવનારું બાળક સ્ત્રી છે કે પુરુષ એ જાણી, અને જો આવનારું બાળક દીકરી હોય સ્ત્રી હોય તો એને ગર્ભની અંદર જ કે એને જે છે એ પોષણ અથવા ગર્ભની અંદર જ એનું મારણ કરવામાં આવે તો એને સ્ત્રી ભૂણ હત્યા તરીકે ઓળખવામાં આવે. ને આપણે જાણીએ છીએ કે આપણી સરકાર કે આ સ્ત્રી ભૂણ હત્યાને રોકવા માટે કડક કાયદાઓ બનાવેલા છે અને એનો જોરશોરથી પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે, તેમ છતાં હજી એવા લાલચી ડૉક્ટરો અથવા લાલચી ડૉક્ટરો હોય અને એની સાથે સાથે એવા એક સમાજના કે જે કંઈ પણ લોકો હોય કે જે હજી પણ કે આ સોનોગ્રાફી ટેકનોલોજીની મદદથી સ્ત્રી ભૂણ હત્યા ને એ બધું કરાવે છે, એના પરિણામે શું થાય છે કે જે છોકરીઓ જેટલી જન્મી જોઈએ એટલો એનો જન્મ થતો નથી. આવનારું બાળક જો પુત્ર હોય તો એનો જન્મ થવા દેવામાં આવે છે, આવનારું બાળક જો સ્ત્રી હોય તો એનો જન્મ થવા દેવામાં આવતો નથી. તો આ રીતે શું થાય છે કે પુરુષોનું પ્રમાણ પુત્રોનું પ્રમાણ વધતું જાય અને જન્મ આપવામાં આવે છે, સ્ત્રીઓને ગર્ભની અંદર એની હત્યા કરી નાખવામાં આવે. તો આના કારણે પણ શું થાય છે કે આપણા સમાજમાં કે જે સ્ત્રીઓનું પ્રમાણ પુરુષો જેટલું હોવું જોઈએ તે જોવા મળતું નથી. બરાબર, જૂના સમયની જે આપણે વાત કરીએ તો જૂના સમયમાં આ પરંપરા હમણાંની નથી, જૂની જૂના સમયમાં દીકરીને દૂધ પીતી કરવામાં આવતી, એટલે કે દીકરી જન્મે તો દૂધમાં દૂધાડી અને એનું કૃત્રિમ કરવામાં આવતું, આવી બધી કુપ્રથા હતી. અને હું તો એ કહું કે આપણે ગમે તેટલી વિજ્ઞાન ટેકનોલોજીમાં પ્રગતિ કરી પણ હજી પણ એ જ રિવાજ કે આ સ્ત્રી ભૂણ હત્યાના નામે હજી પણ ચાલુ રહે, અને એને જો રોકવામાં નહીં આવે તો ઘણા બધા બીજા સામાજિક પ્રશ્નોને એ બધે થશે. અને આપણી સરકાર પણ એ માટે પ્રયત્ન કરે છે, પણ એક સ્ત્રી ભૂણ હત્યા આ સ્ત્રી અને પુરુષ વચ્ચેની જે અસમાનતાનું મુખ્ય કારણ જો આપણે કહી શકીએ વર્તમાનમાં તો એક કારણ આ પણ છે. એટલે આપણી સરકાર કે સ્ત્રીઓની સંખ્યા ન ઘટે એના માટે કડક કાયદા દ્વારા કે આ જે ગર્ભ પરીક્ષણ એ બધે રોકવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. અને એના કારણે પણ આ જ રીતે છે, આ મુખ્ય કારણ છે કે જેના કારણે સ્ત્રીઓની સંખ્યા જે ઘણી બધી ઓછી થવા મળે. ત્યાર પછી ચોથું કારણ છે સામાજિક પરંપરાઓ અને કુપ્રથાઓ. કે આપણે જે વાત કરી કે અસમાન જાતિ પ્રમાણ માટે કે આપણા સમાજની ઘણા વિચારો મૂલ્યો રીત રિવાજો ખોટી પ્રથાઓ એ પણ ઘણી બધી જવાબદાર છે. એ આપણે લેવી શકીએ તો કઈ કઈ કે બાળ લગ્ન કે નાની ઉંમરે જે લગ્ન થાય, દહેજ પ્રથા, ઘણા એવા હજી પણ એવા સમાજો જોવા મળે છે કે દીકરીના લગ્ન થાય છોકરાવાળા તરફથી ઘણો બધો દહેજ ને માંગવામાં આવે. પરિણામે શું છે કે એ સૌ એવા સમાજો જ્યાં આવા રિવાજ હોય ત્યાં કને છોકરી જન્મે તો મનથી એવા વિચારો કે ઓ છોકરી જન્મી ને ઘણું બધું દહેજ દેવું પડશે, એટલે દીકરીને શું છે કે આવકાર મળતો નથી, એટલે કે પુત્રને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે આવા રિવાજો, એટલે કે દહેજ પ્રથા
પછી પ્રાચીન સમયની વાત કરીએ તો સતી પ્રથા દેવદાસ કુટુંબમાં વિધવા પુનઃ લગ્ન નિષે તો આ બધે બાબતો એવી છે કે આવી ખોટી કુરિવાજો પછી ખોટી પરંપરાઓ કે જેના કારણે શું છે કે સ્ત્રીઓના અસ્તિત્વ સામે પણ પ્રશ્ન ઉભા થાય કે પહેલેના સમયમાં આપણને ખબર છે કે સતી પ્રથા હતી કે પુરુષ મૃત્યુ પામે તો એની સાથે સાથે એની ચિંતામાં જે સ્ત્રીઓને પણ સળગાવી નાખવામાં આવતી તો આવી કૃતાઓ હતી તો એના કારણે શું થતું કે સ્ત્રીઓની સંખ્યા ઘટી પછી આપણા સમાજમાં હજી પણ એવા ગીતો રહે અથવા દીકરીને હજી પણ દહેજ પ્રથાના કારણે શું છે કે ભોજ માનવામાં આવે છે એવી બધી ઘણી બધી બાબતોને જોવા મળે છે ને એવા ગીતો પણ છે જો જેમાં ઉદાહરણ આપેલા કે દીકરી તો પાટની થાપણ કહેવાય દીકરીને ગાય દોરે ત્યાં જાય બરાબર તો આવા બધા જે પણ આપણે કહેવતો પ્રચલિત છે એટલે કે સમાજમાં હજી પણ દીકરીઓ પ્રત્યે હજી પણ શું છે કે ભેદભાવ કુપ્રથાઓને એ બધે જોવા મળે છે ને એના કારણે શું થાય છે કે સૌથી વધુ સમાજમાં ભોગો મૂકીને પડે છે દીકરીઓને સ્ત્રીઓને કે આપણી ખોટી માન્યતાઓ ખોટા કુરિવાજો એના કારણે દીકરીઓને ઘણું બધું સહન કરવું પડે છે તો આ રીતે આપણા સમાજની કે જે ખોટી જૂની માન્યતાઓ પરંપરાઓ તો એ પણ એક જાતિગત અસમાનતા પાછળનું એક મુખ્ય કારણ કહી શકાય તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આજે આપણે એ અસમાન જાતિ પ્રમાણની સમસ્યાના કારણો કે આપણે ચાર કારણો પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થા લિંગભેદ સ્ત્રી ગુણ હત્યા અને સામાજિક પરંપરાઓ અને કુપ્રથાઓ વિશે વિગતવાર વાત કરી હવે જ્યારે આપણે મળીશું ત્યારે આપણે અન્ય કારણો કે જે અહીંયા આપેલા છે કે અસમાન જાતિ પ્રમાણ માટે તો એના વિશે વિગતવાર અભ્યાસ કરીશું ધન્યવાદ